નમસ્કાર બાળ દોસ્તો કેમ છો આપ સૌ મજામાં હશો વાલી મિત્રો આપને પણ નમસ્કાર આજે આપણે કેટલી છે તો એ અંતર્ગત નમસ્કારોડ એપિસોડમાં ઘણી બધી બાબતો શીખી ગયા છે સ્વાધ્યાય પેન્સિલ રબર સંચો બધી જરૂરી સાધન સામગ્રી તો લીધી છે ને તમે બધાએ જો ના લીધી હોય તો ઝડપથી આ બધી વસ્તુઓ લઈને બેસી તો આજે કંઈક નવું શીખીએ ચાલો બાળકો હવે તમારા પાઠ્યપુસ્તકમાં આપણી ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પાન નંબર એકસો પાંચ ખોલો વાલી મિત્ર બાળકને સ્વ અધ્યયન પોથીમાં એકસો પાંચ પાન નંબર ખોલવામાં મદદ કરશો તો જુઓ અહીં શું આપ્યું છે તે આપણે જોઈએ પગરખાની સંખ્યા અહીં તમને ચિત્રમાં કેટલાક પગરખા એટલે કે બૂટ ચંપલ સેન્ડલ આપ્યા છે તો એનું આપણે શું કરવાનું છે તો હું બતાવું તમને તમારા વર્ગખંડના વિદ્યાર્થીઓના પગ જુઓ શું પહેર્યું છે બૂટ છે ચંપલ છે કે સેન્ડલ પહેર્યા છે તે જોવાનું છે બધાએ બૂટ ચંપલ અથવા સેન્ડલ પહેર્યા છે તો બૂટ ચંપલ અથવા સેન્ડલનું તળિયું આપણે જે બૂટ ચંપલ સેન્ડલ જે પહેર્યા છે તેને આમ ઊંધા કરી અને તેનું તળિયું જોવાનું છે હવે તરિયા પર શું છે તો કે આવું દેખાય તમે ચંપલ સેન્ડલ કે બૂટ તેને ઊંધું કરી દો તો તરિયા પર એક નંબર હોય છે તે તમારા બૂટનું માપ હોય છે તમારે જે માપના બૂટ આવી હોય છે તો એ તમારા માપ થયું કહેવાય તો અહીં સેન્ડલ બૂટ કે ચંપલ એની નીચે તરિયા પર એક નંબર હોય છે તે તમારા બૂટનું માપ હોય છે તો તેના બૂટના માપના આધારે આપણે અહીં જે આ કોષ્ટક આપ્યું છે આ ચોરસ કોઠો આપ્યો છે તે આ કોષ્ટક ભરો તો હવે તમારે અહીં આપણે વિદ્યાર્થીઓની સંખ્યા અહીં પગરખાનું માપ આપ્યું છે અહીં નવ નંબર છે દસ નંબર છે અને અગિયાર છે અને કોઈકનો કઈક અલગ નંબર હોય તો તે નંબર અહીં નોંધવાનો છે અને એ વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની છે કે નવ નંબરના માપ બૂટ ચંપલ કે સેન્ડલ પહેરેલ પહેરેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે દસ નંબરનું માપ હોય તેવા પગરખા પહેર્યા હોય તો તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે અગિયાર નંબરના માપ પગરખાની સંખ્યા કેટલી છે તો આપણે તે શોધવાનું છે જુઓ બાળકો અહી ચિત્રમાં તમને શું દેખાય છે હા કેટલાક બૂટ છે ચંપલ છે અને સેન્ડલ છે તો બૂટનું માપ લખ્યું છે સેન્ડલનું માપ લખ્યું છે અને ચંપલનું માપ છે તો અહી મેં કેટલાક વિદ્યાર્થીઓના બુટ ના બુટ ચંપલ અને સેન્ડલ ના તરિયા પર જે નંબર લખેલા હોય છે તે નોંધેલા છે તો તમારે તેમાંથી આપણે કેટલા બાળકોએ નવ નંબર છે કેટલા બાળકોના દસ નંબરના બૂટ કે ચંપલ છે કે કેટલાક બાળકોના અગિયાર નંબરના પગરખા છે તે આપણે વિદ્યાર્થીઓની સંખ્યા ગણવાની છે અને નોંધવાની છે મેં ચંપલ સેન્ડલ અને બૂટ કેટલાક વિદ્યાર્થીઓએ પહેર્યા છે તે નમૂના રૂપ અહી તમને બતાવ્યું છે તો ચાલો આપણે નવ નંબર પહેરેલા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો કયા કયા પગરખાની સામે નવ નંબર લખેલો છે બે ત્રણ ચાર તો અહીં આપણે નવ નંબરની ની સામે નોંધીશું ચાર હવે આગળ ગણવાનું છે દસ નંબરના માપવાળા પગરખા પહેર્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ગણવાની છે તો જુઓ કેટલા છે ચાલો આપણે ગણતરી કરીએ એક બે ત્રણ કેટલા છે ત્રણ તો આપણે અહીં વિદ્યાર્થીઓની સંખ્યામાં ત્રણ લખ્યું છે હવે આગળ જુઓ આગળ અગિયાર નંબરના પગરખા કેટલા વિદ્યાર્થીઓના છે તો ચાલો આપણે તેની ગણતરી કરીએ એક આગળ શોધો જોઈએ કોણ ફટાફટ અરે વાહ બે ત્રણ હવે ચાર પાંચ હવે અગિયાર નંબરના પગરખા માપ વાળા કોઈ બાકી છે ના તો આપણે અહીં નોંધીશું પાંચ હવે આપણું કોષ્ટક ભરાઈ ગયું છે તો નીચે આપેલી ખાલી જગ્યામાં કયા જવાબ આવશે તે આપણે નોંધવાનું છે તો ચાલો પહેલા આપણે ખાલી જગ્યાનું વાંચન કરીએ ક પહેલી ખાલી જગ્યામાં શું છે કેટલા વિદ્યાર્થીઓના બૂટનું માપ નવ છે તો આપણે અહીં કોષ્ટકમાં લખ્યું છે કે નવ નંબરના બુટ વાળા પગરખા છે એ કેટલા વિદ્યાર્થીઓના છે તો કેટલા છે ચાર અહીં લખીશું ચાર હવે બીજી ખાલી જગ્યા અગિયાર માપ બૂટ ખાલી જગ્યા વિદ્યાર્થીઓના છે એટલે કે કેટલા વિદ્યાર્થીઓના અગિયાર નંબરના બૂટ છે તો અગિયાર માપ કેટલા વિદ્યાર્થીઓ છે પાંચ તો અહીં આપણે પાંચ નોંધીશું હવે ગોટા ભાગના વિદ્યાર્થીઓના બુટ માપ ખાલી જગ્યા છે એટલે એટલે કે વધારે વિદ્યાર્થીઓના બુટનું માપ કયું છે તો કોષ્ટકમાં જોઈને ક જોઈએ કઈ સંખ્યા મોટી છે હા મોટા ભાગના વિદ્યાર્થીઓ કયા પાંચ તો તેમના વિદ્યાર્થીઓના બુટનું માપ કયું છે પાંચની સામે અગિયાર તો અહીં આપણે લખીશું અગિયાર હવે છેલ્લી ખાલી જગ્યા ખાલી જગ્યા માપના બૂટ સૌથી ઓછા વિદ્યાર્થીઓ પાસે છે તો કયા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઓછી સંખ્યા વાળા પગરખાનું માપ છે તો ત્રણ તો ત્રણ વિદ્યાર્થીઓના સૌથી ઓછી સંખ્યા છે તો તેમના બુટનું માપ કયું છે ત્રણ ની જોડ સાથે દસ તો દસ વિદ્યાર્થીઓના બૂટનું માપ સૌથી ઓછા વિદ્યાર્થીઓ પાસે છે તો અહીં આપણે લખીશું દસ ચાલો બાળકો હવે તમારી સ્વ અધ્યન પાન નંબર એકસો છ ખોલો વાલી મિત્રો બાળકને આ પાન નંબર એકસો છ ખોલવામાં મદદ કરશો ચાલો હવે બધાએ પાન ખોલ્યું હશે તો જુઓ આ નંબર પર તમને શું ચિત્ર દેખાય છે અહીં છે પીવાનું પાણી પાણી તમે બધા પીઓ છો ને જુઓ તમારા જેવો નાનું બાળક અહીં આ કેટલાક ગ્લાસ પાણી પીવે છે તો તમારે પણ તમારા મિત્રોને પૂછો કે તે એક દિવસમાં કેટલા પેલા પાણી પીવે છે તમે કેટલા પ્યાલા પાણી પીઓ છો અને તમારા મિત્રો કેટલા પ્યાલા પાણી પીવે છે એ તમારે પૂછવાનું છે અને ત્યારબાદ તેના આધારે કોષ્ટક કરો અહીં કેટલા પ્યાલા પાણી તો અહીં કેટલા પ્યાલા આપ્યા છે એક બે ત્રણ ચાર પાંચ તો આ પાંચ પ્યાલા પાણી કેટલા વિદ્યાર્થીઓ પીવે છે તમારે તમારા મિત્રને તમારા સગા સંબંધીના ભાઈ બેન ગમે તે જેટલા બાળકો હોય તો એ બાળકોને તમારે પૂછવાનું છે કે તમે એક દિવસમાં કેટલા પ્યાલા પાણી પીવે છે તો કોઈ કહેશે હું પાંચ પ્યાલા પીવું છું તો કોઈ બાળક કહેશે કે છ પ્યાલા પાણી પીવું છું તો કોઈક તો સાત પ્યાલા પાણી પીતું હશે તો તમારે પાંચ પ્યાલા વાળા કેટલા વિદ્યાર્થીઓ છે સાત પ્યાલા વાળા કેટલા વિદ્યાર્થીઓ છે અને છ પ્યાલા પાણી પીવા કેટલા વિદ્યાર્થીઓ છે તે તમારે પૂછવાનું છે અને અહીં સ્વ અધ્યયન પોલાક વિદ્યાર્થીઓ નમૂનારૂપ સંખ્યા નોંધી છે એ ચાલો આપણે જોઈએ જુઓ બાળકો ચિત્રમાં તમને કંઈક દેખાય છે કેટલાક તમારા જેવા નાના નાના ભૂલકાઓ દેખાય છે તો કેટલાક પ્યાલા દેખાય છે તો હવે આપણે બાળકો સામે કેટલા ગ્લાસ પાણી પીવે છે તે બાળકો નોંધ્યા છે તો આપણે તેની ગણતરી કરીએ તો સૌપ્રથમ કેટલા પ્યાલા પાણી તો કેટલા પ્યાલા છે પાંચ પ્યાલા તો પાંચ પ્યાલા પાણી પીવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તે વિદ્યાર્થીઓ અહીં આપણે ગણીએ મેં અહીં નમૂના વિદ્યાર્થીઓ દર્શાવ્યા છે તમારે તમારા મિત્રોને તમારા વિદ્યાર્થીઓ હોય તમારા બીજા મિત્રો હોય તો તેમને પૂછી અને તમારે નોંધવાનું છે તો પાંચ પ્યાલા પાણી પીવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો ચાલો આપણે વિદ્યાર્થીઓની ગણતરી કરીએ એક બે ત્રણ તો કેટલા બાળકો ત્રણ બાળકો પ્યાચ પાલા પાણી પીવે છે તો અહીં વિદ્યાર્થીઓની સંખ્યામાં આપણે લખીશું ત્રણ હવે આગળ કેટલા પ્યાલા પાણી એક બે ત્રણ ચાર પાંચ છ તો છ પ્યાલા પાણી પીવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો ચાલો આપણે તેની ગણતરી કરીએ એક બે ત્રણ ચાર તો અહીં આપણે વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધીશું ચાર હવે આગળ હવે નીચે કેટલા પ્યાલા પાણી આપ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત પ્યાલા પાણી પીવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો ચાલો આપણે ગણતરી કરીએ તમે બધા પણ મારી સાથે ગણતરી કરશો એક બે તો કેટલા છે બે બાળકો તો આપણે વિદ્યાર્થીઓની સંખ્યામાં લખીશું બે હવે આગળ હવે કેટલા પ્યાલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો કેટલાક વિદ્યાર્થીઓ એક દિવસમાં આઠ પ્યાલા પાણી પીવે છે તો તેની સંખ્યા કેટલી છે તો ચાલો આપણે ગણીએ એક એક વિદ્યાર્થી એક દિવસમાં આઠ પ્યાલા પાણી પીવે છે તમે પણ તમારા મિત્રોને પૂછવાનું છે કે તું કેટલા પ્યાલા પાણી એક દિવસમાં પી છે બધા મિત્રોને ને પૂછી અને પછી તમારે આવી રીતે ગણતરી કરીને નોંધવાનું છે તો હવે અહીં લખીશું એક હવે નીચે ખાલી જગ્યાઓ આપી છે તો ચાલો તે જોઈએ કેટલા પ્યાલા બતાયા છે પાંચ પ્યાલા તો પાંચ પ્યાલા પાણી પીવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા ખાલી જગ્યા છે તો આપણે પાંચ પ્યાલા પાણી પીવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી નોંધી હતી ત્રણ તો આપણે અહીં લખીશું ત્રણ હવે બીજી ખાલી જગ્યા ખ તેમાં છે કેટલા પ્યાલા છે ઘણો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત પ્યાલા પાણી પીવાવાળા બાળકોની સંખ્યા કેટલી છે કોષ્ટકમાં જુઓ તો કેટલી છે હા બે છે તો અહીં આપણે લખીશું બે બાળકો પછી આગળ કેટલા પ્યાલા બતાવો છે જુઓ તો પ્રથમ સૌપ્રથમ પ્યાલાની ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ પ્યાલા પાણી પીવા વિદ્યાર્થીઓની સંખ્યા ફરી કેટલા પ્યાલા આપ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ તો આઠ પ્યાલા પાણી પીવા વિદ્યાર્થીઓની સંખ્યા છ પ્યાલા પાણી પીવા વાળા વિદ્યાર્થીઓ થી ખાલી જગ્યા છે એટલે કે કૌશમાં જુઓ ઓછી છે કે વધારે છે તો છ પ્યાલા પાણી પીવા વિદ્યાર્થીઓની સંખ્યા ચાર છે અને આઠ પ્યાલા પીવા વિદ્યાર્થીઓની સંખ્યા એક છે તો આઠ પ્યાલા પાણી પીવા વિદ્યાર્થીઓની સંખ્યા છ પ્યાલા પાણી પીવા વાળાથી ઓછી છે કે વધારે છે તો કે ઓછી છે કારણ કે આઠ પ્યાલા પાણી એક જ બાળક પીવે છે અને છ પ્યાલા પાણી ચાર બાળકો પીવે છે તો આપણે અહીં લખીશું ઓછી છે હવે આગળ ચાલો બાળકો હવે તમારી સ્વ અધ્યન પોથી પાન નંબર એકસો સાત ખોલો મનપસંદ રંગ તમને કયો રંગ ગમે છે અને તમારા મિત્રોને કયો રંગ ગમે છે તે આધાર પર તમારે અહીં નોંધવાનું છે તમારી આસપાસ ઘણા બધા રંગ છે તમે રંગને તો ઓળખો છો ને કયા કયા રંગો હોય છે લાલ લીલો પીળો કાળો સફેદ વાદળી ઘણા બધા રંગો છે તો તમે હવે તેને સારી રીતે ઓળખો છો તો તમારા મિત્રોને પૂછો કે તેને કયો રંગ સૌથી વધારે પસંદ છે સાંભળ્યું છે કે તને કયો રંગ સૌથી વધારે પસંદ છે કેટલા વિદ્યાર્થીઓને પીળો રંગ પસંદ છે તેની સંખ્યા નીચે આપેલા કોષ્ટકમાં લખો આવી જ રીતે કોષ્ટકને લાલ વાદળી અને લીલા રંગ માટે પૂરું કરો હવે તમારે તમારા મિત્રોને પૂછવાનું છે કે તને કયો રંગ પસંદ છે તો કેટલાક બાળકો પીળો રંગ કહેશે તો કેટલાક બાળકો લાલ રંગ કહેશે તો કેટલાક વાદળી અને લીલો પણ કહેશે અને એ સિવાય અન્ય બીજા રંગો પણ કહેશે તો પીળો રંગ પસંદ કરવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા અહીં નોંધવાની છે તો ચાલો હું તમને અહી નમૂનારૂપ એક જે વિદ્યાર્થીઓએ જે રંગ પસંદ કર્યો છે તે હું તમને બતાવું છું તેના આધાર પર તમારી આસપાસ રહેતા મિત્રોને પૂછી અને પછી એવી જ રીતે અહીં નોંધ કરવાની છે તો ચાલો જુઓ બાળકો અહીં મે નમૂનારૂપ કેટલાક મિત્રોને પૂછ્યું છે કે તમને કયો રંગ પસંદ છે તો અહીં પીળો રંગ પસંદ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા નોંધવાની છે તો ચાલો આપણે તેની ગણતરી કરીએ તો કયા કયા બાળકોને પીળો રંગ પસંદ છે તો પહેલા છે સિદ્ધાર્થ એને પીળો રંગ પસંદ છે બીજા કોને પસંદ છે પીળો રંગ શોધો જોઈએ ધ્યાની કોને પસંદ છે ધ્યાની ત્યારબાદ મયુર ત્રણ ત્રણ વિદ્યાર્થીઓને પીળો રંગ પસંદ છે તો આપણે તેની વિદ્યાર્થીઓની સંખ્યામાં ત્રણ લખીશું હવે આગળ આગળ છે લાલ રંગ તો હવે લાલ રંગ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે તે આપણે ગણી લઈએ એક આપ ભારત તો ભારતભાઈને લાલ રંગ પસંદ છે એક જયમિત તો જયમિતભાઈને પણ લાલ રંગ પસંદ છે અને ત્રીજા રાજેશભાઈ તો તો રાજેશભાઈને પણ લાલ રંગ પસંદ છે કેટલા વિદ્યાર્થીઓને લાલ રંગ પસંદ છે ત્રણ વિદ્યાર્થીઓને તો અહીં આપણે નોંધીશું ત્રણ હવે આગળ વાદળી રંગ વાદળી રંગ કેટલાને પસંદ છે તો કેટલા વિદ્યાર્થીઓને વાદળી રંગ પસંદ છે બે વિદ્યાર્થીઓને તો અહીં આપણે નોંધીશું બે લખી દીધું હવે આગળ લીલો રંગ પસંદ કરવા વિદ્યાર્થીઓની ગણતરી કરીએ તો લીલો રંગ પસંદ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ ચાર તો અહીં આપણે નોંધીશું ચાર હવે નીચે શોધો શું શોધવાનું છે તો કે ક મોટા ભાગના વિદ્યાર્થીઓને ખાલી જગ્યા રંગ પસંદ છે તો કઈ સંખ્યા વધારે છે લીલો રંગ પસંદ કરવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા ચાર છે તો મોટા ભાગના વિદ્યાર્થીઓને કયો રંગ પસંદ છે લીલો તો અહીં આપણે લીલો રંગ નોંધીએ હા હવે આગળ ચોરસ ખાનામાં કયો રંગ આપ્યો છે પીળો રંગ તો પીળો રંગ પસંદ કરવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા વાદળી રંગ વાળા બાળકોથી ખાલી જગ્યા છે એટલે કે ઓછી છે કે વધારે છે તો પીળો રંગ પસંદ કરવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ છે અને વાદળી રંગ પસંદ કરવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા બે છે વધારે છે તો અહીં આપણે લખીશું વધારે છે તો લાલ રંગ પસંદ કરવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા તો લીલો રંગ પસંદ કરવા વાળા ખાલી જગ્યા છે એટલે કે ઓછી છે કે વધુ છે લાલ રંગ પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓ ત્રણ છે અને લીલો રંગ પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓ છે તો લાલ રંગ પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા લીલો રંગ પસંદ કરવાવાળા બાળકોથી ઓછી છે ચાલો બાળકો હવે પાન નંબર એકસો આઠ ખોલો હવે જુઓ વર્ગખંડના વિદ્યાર્થીઓને નીચેના ચિત્રો બતાવી તેમાંથી તેને કઈ વસ્તુ સૌથી વધારે ભાવે છે તે પૂછો તમારે તમારા મિત્રોને આમાંથી આ બધી જે વસ્તુઓ આપી છે તેમાંથી કઈ વસ્તુ કેટલા વિદ્યાર્થીઓને ભાવે છે અહીં આઈસ્ક્રીમનો કોન છે તો આ કોન કેટલા વિદ્યાર્થીઓને ભાવે છે તે તમારે પૂછવાનું છે તો અહીં મેં નમૂનારૂપ કેટલાક વિદ્યાર્થીઓને શું શું ભાવે છે તે વર્ગખંડ નું બતાવું છું તમે પણ તમારા મિત્રોને આવી રીતે પૂછી અને અહીં સંખ્યા નોંધવાની છે જુઓ બાળકો અહીં એક વર્ગખંડના કેટલાક વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું છે કે તમને શું ભાવે છે તો કેટલાક વિદ્યાર્થીઓએ કેન્ડી બતાવી છે તો કેટલાક વિદ્યાર્થીઓએ કોન બતાવ્યા છે તો કેટલાક વિદ્યાર્થીઓએ પેંડા ગુલાબજાંબુ લોલીપોપ ચોકલેટ એ બધું કહ્યું છે તો આપણે તેની ગણતરી કરીએ તો સૌપ્રથમ પ્રથમ આઈસ્ક્રીમનો કોન ખાવા પસંદ કરવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો આપણે ચિત્રમાં તેની ગણતરી કરીએ તો હવે આપણે અહીં આઈસ્ક્રીમના ના કોન પસંદ કરવા વિદ્યાર્થીઓની સંખ્યામાં ત્રણ લખીશું ચાલો હવે એની નીચે છે ચોકલેટ તો ચોકલેટ પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો અહીં આપણે ચોકલેટની સામે પણ ત્રણ લખીશું હવે આગળ તો આપણે કેન્ડી કેટલા વિદ્યાર્થીઓને મનપસંદ છે તે આપણે ગણતરી કરીએ તો આપણે અહીં કેન્ડીની સામે બે નોંધીશું હવે આગળ ગુલાબજાંબુ તો કેટલા વિદ્યાર્થીઓને ગુલાબ જાંબુ પસંદ છે ચાલો ચિત્રમાં જુઓ તો એક બે બે તો વિદ્યાર્થીઓને ગુલાબજાંબુ ભાવે છે તો અહીં આપણે લખીશું બે ચાલો હવે આગળ નીચે શું છે ચિત્ર પેંડા છે તો કેટલા વિદ્યાર્થીઓને પેંડા ભાવે છે એક બે ત્રણ ચાર ચાર વિદ્યાર્થીઓને પેંડા ભાવે છે તો આપણે પેંડાના દીસની સામે વિદ્યાર્થીઓની સંખ્યામાં ચાર નોંધીશું હા હવે આગળ લોલીપોપ લોલીપોપ જેવી ચોકલેટ આવે છે ને તો તમને તે બધાને બહુ જ ભાવે છે તો કેટલા વિદ્યાર્થીઓને લોલીપોપ ભાવે છે ચાલો તો અહીં આ વર્ખંડમાં કેટલા વિદ્યાર્થીઓને ભાવે છે તે અહીં આપણે ગણતરી કરીએ તો એક આ બેનને ભાવે છે પછી બીજું કોઈ છે કે જેમને લોલીપોપ ભાવે છે ના એક આ દીકરીને જ ભાવે છે તો આપણે લોલીપોપની સામે એક લખીશું હવે આગળ ખાલી જગ્યાઓ આપી છે તેમાં શું પૂછ્યું છે તે આપણે નોંધવાનું છે કઈ વસ્તુ સૌથી વધારે વિદ્યાર્થીઓને ભાવે છે તો હવે આપણે જે કોષ્ટકમાં નોંધ્યું હતું એમાં સૌથી વધારે ભાવે છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા પહેલા તો જોવાની છે તો વિદ્યાર્થીઓની સંખ્યામાં નીચે જુઓ ચાર છે તો ચાર વિદ્યાર્થીઓને સૌથી વધારે વિદ્યાર્થીઓ છે એક ખાનામાં તો ચાર વિદ્યાર્થીઓને શું ભાવે છે પેંડા તો અહીં આપણે પેંડા નું ચિત્ર દોરીશું તો ચાલો આ રહ્યું પેડાનું ચિત્ર દોરી દીધું હવે નીચે જુઓ બીજી ખાલી જગ્યામાં છે કઈ વસ્તુ સૌથી ઓછા વિદ્યાર્થીઓને ભાવે છે તો એમાં આપણે જોવાનું છે કે કઈ વસ્તુ તો કયા ચિત્રની સામે સૌથી ઓછી સંખ્યા છે તો આપણે વિદ્યાર્થીઓની સંખ્યાના ખાનામાં નીચે જોઈએ તો સૌથી ઓછી સંખ્યા એક છે તો એ એક વિદ્યાર્થીઓને શું ભાવે છે લોલીપોપ તો આપણે કઈ વસ્તુ સૌથી ઓછા વિદ્યાર્થીઓને નોંધવાની છે તો તેમાં આપણે નોંધીશું કયું ચિત્ર દોરીશું લોલીપોપનું ચિત્ર દોરીશું તમને બધાને તો ચિત્ર દોરવાનું પણ ખૂબ જ ગમે છે તો અહીં આપણે લોલીપોપનું ચિત્ર દોરીએ સરસ કેટલું સરસ મજાનું ચિત્ર દોરાઈ ગયું જોયું બાળકો તમારે પણ તમારી આજુબાજુ રહેતા તમારા મિત્રોને તમારા સગા સંબંધી હોય તેમના ભાઈ બેન ને કે એ બધાને પૂછવાનું છે અને ત્યાર પછી તમારે અહીં આપણને કોષ્ટકમાં જે પૂછ્યું છે તે પ્રમાણે અને મેં તમને જે શીખવાડ્યું છે એ પ્રમાણે નોંધવાનું છે તો તમે બધા પણ એ રીતે વિશ્વ અધ્યયન પોથીમાં નોંધી દેજો અને જરૂર પડે તો તમારા મમ્મી પપ્પા કે તમારા મોટા ભાઈ બહેનની મદદ લેશો અને વાલી મિત્રો બાળકને આ સ્વ અધ્યયન પોથીમાં કઈ રીતે લખવાનું છે તે પૂરવામાં મદદ કરશો તો હવે આપણે નવા વિચારો અને નવી પ્રવૃત્તિઓ સાથે આવતા એપિસોડમાં ફરી મળીશું ત્યાં સુધી આવજો